नमस्कार विद्यार्थी मित्रों, आज आपने धोरण 12 में यूनिट नंबर 4 में पार्ट 2 जेनु नाम छे तो एडजस्टमेंट एटले के आज आपने यूनिट नंबर 4 में पार्ट नंबर 2 भाग 2 छे जे यूनिट नुं नाम छे तो एडजस्टमेंट। एडजस्टमेंट एटले के समायोजन। तो विद्यार्थी मित्रों, पार्ट 1 में आपणे अभ्यास कर्यो, रीड 1 जो एडजस्टमेंट छे तेमां आपणे अभ्यास कर्यो કે નાની હોય છે તે પોતે એક્સપર્ટ થઈ ગયા હોય છે અને નાનાનું જે બિહેવિયર હોય છે તે ખૂબ જ અલગ હોય છે ઘરના દરેક વ્યક્તિઓથી, તે છે તે અલગ રહેતા હોય છે, તેમજ તમામ જે બાબતો છે તે બાબતોનો આપણે અભ્યાસ કર્યો। હવે પાર્ટ 2માં આગળ ખૂબ જ સુંદર અને ટર્નિંગ પોઈન્ટ કહી શકાય તેવી સ્ટોરી અહીંયા વર્ણન કરેલું છે। તો જે કોઈ પણ વિદ્યાર્થીઓએ પાર્ટ 1 જોવાનો બાકી હોય તે ડિસ્ક્રિપ્શનમાં લિંક દર્શાવેલ છે, જેથી પાર્ટ 1નો જે સ્ટોરી છે તેનો ખ્યાલ આવી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 2નો અભ્યાસ કરીએ। તેમાં છે કે ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ। ગ્રેજ્યુઅલ એટલે કે ધીમું અથવા તો સ્લો। ગ્રેજ્યુઅલ એનો સાઇનોનિયમ એટલે કે સમાનાર્થી શબ્દ છે સ્લો। ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ એટલે કે જે આ સમય હતો તે ધીમો હતો, આ જે બદલાવ જે નાનામાં જે ચેન્જીસ આવી રહ્યો હતો તે ચેન્જીસ ખૂબ જ ધીમો હતો। તો આપણે વિદ્યાર્થી મિત્રો પાર્ટ 1માં અભ્યાસ કર્યો કે નાની હોય છે તે પોતે એક્સપર્ટ થઈ ગયા હોય છે એટલે કે મૃત્યુ પામ્યા હોય છે, અને જે નાના છે તેમને ખૂબ જ તેમની યાદ સતાવતી હોય છે, પરંતુ નાના છે તે કોઈને પણ આ જે વાત છે તે કહી શકતા નથી, અને તે નાનીના રૂમમાં રહેતા હોય છે, નાનીની દરેક ચીજ વસ્તુ હોય છે તે રૂમની બહાર કાઢી નાખે છે જેથી તેમને યાદ આવે નહીં। માત્ર ખાલી જે બેડ હોય છે તે બેડમાં જ તે પોતે બેઠા હોય છે અને આખો દિવસ છે તે વિચાર કરતા હોય છે। તો સ્વાભાવિક છે કે જે કોઈ પણ વ્યક્તિ સાથે આપણે આખી જિંદગી રહેતા હોય તે વ્યક્તિની વિદાય આવે અર્થાત તે મૃત્યુ પામે ત્યારે જે તેની પીડા હોય છે, દુઃખ હોય છે તે અસહનીય હોય છે, એટલે કે તે સહન કરાતી નથી। તો અહીંયા પણ તે જ પ્રકારની જે લાગણી છે તે વ્યક્ત થઈ છે। નાના છે તે તેમને નાનીની ખૂબ જ વધારે પડતી યાદ આવતી હોય છે, જ્યારે તે બંનેનું લગ્ન જીવન હોય છે તે ખૂબ જ સુંદર, ક્યારેક સુખ ક્યારેક દુઃખ, નાના મોટા ઝઘડાઓ ચાલ્યા કરતા હોય છે, પરંતુ જ્યારે હવે નાની નથી ત્યારે નાનાને ખૂબ જ એકલતાપણું છે તે લાગી રહ્યું હોય છે। ત્યારબાદ છે આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે બટ લેટ ઇટ બીકેમ મોર એવિડેન્ટ। એટલે કે નાનામાં છે તે ધીરે ધીરે આ બદલાવ છે તે આવી રહ્યો હતો, તે જે બદલાવ છે એમાં મેં પહેલાં તો ધ્યાન આપ્યું નહીં, પરંતુ ત્યારબાદ છે તે અમે લોકોએ તેની ઉપર ધ્યાન છે તે આપ્યું। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે નાની એક્સપાયર્ડ એટલે કે મૃત્યુ પામે છે ત્યારબાદ નાનાના સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે, તે પોતે જમેલી જે ડીશ હોય છે તે જમતા પણ નથી, ડીશનો ઘા કરે છે અને કહે છે કે તેને કહી દો મારે જમવું નથી। આ જે સ્વભાવ ચેન્જીસ છે તે નાનીના મૃત્યુ બાદ નાનામાં છે તે જોવા મળે છે, એટલા માટે અહીં જે પૌત્ર હોય છે તે કહે છે કે આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે બટ લેટ ઇટ બીકેમ મોર એવિડેન્ટ। એટલે કે મેં પહેલાં તે દિવસે એ દાદાનું જે સ્વભાવનો ચેન્જીસ થયો, બદલાવ થયો, તેમાં પહેલાં તો ધ્યાન આપ્યું નહીં, પણ પછીથી એ વધારે સ્પષ્ટ બન્યો। ત્યારબાદ આગળ છે કે અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાની કફ સિરપ। એટલે કે ફરી એક દિવસે મેં તેમને નાનીનું જે કપ સિરપ લેતા પકડી પાડ્યા, કોટ એટલે કે પકડી પાડવું, અનધર ડે એટલે કે એનો પછીનો દિવસે, એટલે કે એક દિવસે મેં ફરી એમને નાનીનું જે કફ સિરપ છે તે કપ સિરપ લેતા પકડી પાડ્યા, હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપ્સ્યુલ। એટલે કે જેમ નાની લેતા હતા તે જ પ્રમાણમાં એમણે ઢાંકણામાં છે તે લીધો, હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપ્સ્યુલ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ। આઈ આસ્ક્ડ હિમ વોટ્સ ધેટ યુ આર ડુઈંગ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે નાના હોય છે તેમને નાનીને ખૂબ જ વધારે યાદ સતાવતી હોય છે, એટલા માટે જે કોઈ પણ વસ્તુ નાની યુઝ કરતા હોય, વાપરતા હોય, તે દરેક વસ્તુમાં તેમની યાદ છે તે રહેલી હોય છે, તો તે યાદો છે તેને ફરી જીવંત કરવા માટે નાના છે દરેક વસ્તુઓ અડે છે અને નાનીને યાદ કરે છે। અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાની કપ સિરપ, એટલે કે એક દિવસે મેં તેમને નાનીનો કપ સિરપ લેતા પકડી પાડ્યા, હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ,
એટલે કે જેમ નાની લેતા હતા તે જ પ્રમાણમાં તેમણે ઢાંકણામાં કાઢી રહ્યા હતા. અર્થાત જે રીતે નાની છે તે કફ સિરપનું ઢાંકણું હોય તેમાં કફ સિરપ પીતા હોય તેવી જ રીતે સેમ ટુ સેમ પોઝિશનમાં તે જ પ્રક્રિયાથી નાના છે તે પોતે કપ સિરપ લેતા હોય છે. આઈ આસ્ક્ડ હિમ વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ, એટલે કે તમે આ શું કરી રહ્યા છો. ત્યારબાદ આગળ વોટ એમ આઈ સપોઝડ ટુ ડુ ધેન, તો પછી મારે બીજું શું કરવું જોઈએ. ધીસ ડમ કફ જસ્ટ ડઝ નોટ લેટ અપ, એટલે કે આ હલકટ ખાંસી જરાય હેઠી જ નથી બેસતી. ધીસ ડમ કફ ડઝ નોટ લેટ અપ, એટલે કે આજે મને ખાંસી આવે છે તે ખાંસી હેઠી બેસતી નથી. અર્થાત આજે ખાંસી મને છે તે ખાંસી બંધ થવાનું નામ નથી લેતી. એક્ઝેક્ટલી ધ સેમ ટોન ઓફ ધ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝ, એટલે કે આ બરાબર એ જ શબ્દો હતા જે નાની વાપર્યા હોત. વિદ્યાર્થી મિત્રો, આ જે શબ્દો હોય છે તે દરેક શબ્દ નાની વાપરતા હોય છે. અર્થાત આ જે શબ્દો જે દાદા બોલે છે, ધીસ ડમ કફ જસ્ટ ડઝ નોટ લેટ અપ, આ દરેક જે શબ્દ હોય છે તે નાની યુઝ કરતા હોય છે. અને દાદા નાના જે હોય છે તે નાનાને એટલી બધી નાનીની યાદ સતાવતી હોય છે કે તે હંમેશા તેમની જ યાદમાં રચ્યા પચ્યા હોય છે. એટલા માટે કોઈ પણ વસ્તુ કોઈ પણ પૂછે તો તે જે રીતે નાની ઉત્તર આપતા હતા ને તેવી જ રીતે નાના છે તે જ રીતે પ્રત્યુત્તર આપતા હતા. તો અહીંયા જે પૌત્ર હોય છે તે પૂછે તે કે તમે શું કરી રહ્યા છો, ત્યારે નાના છે તે કહે છે કે વોટ એમ આઈ સપોઝડ ટુ ડૂ ધેન, ધીસ ડેમ પપ જસ્ટ ડોન્ટ લેટ પપ, એક્ઝેક્ટલી ધ સેમ ટોન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝ, એટલે કે તો પછી મારે બીજું શું કરવું જોઈએ. આ હલકટ ખાંસી જરાય હેઠી બેસતી જ નથી, આ બરાબર એ જ શબ્દ હતા જે નાનીએ વાપર્યા હતા. એટલે કે આ દરેક જે શબ્દો દાદા વાપરે છે તે દરેક શબ્દ કેવા હતા, તો કે નાનીએ જે યુઝ કર્યા હતા તે જ શબ્દો હતા. ત્યારબાદ છે હી પુશ્ડ થ્રુ મી અ લુક એન્ડ સેડ, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન, એટલે કે દાદા છે તે અટક્યા અને મારી સામે એક નજર નાખીને બોલ્યા, આ બોટલ પૂરી થાય કે મને નવી લાવી આપજે. એટલે કે આ જે કફની બોટલ છે જેમાંથી નાની છે તે પોતે કપ સિરપ પીતા હતા, તે કપ સિરપ જે નાના છે તે પોતે લે છે અને નાનીની યાદમાં છે તે કપ સિરપ જે રીતે નાની પીતા હોય ને તેવી જ રીતે પીવે છે. અને ત્યારબાદ પૌત્ર ઉપર નજર નાખી અને કહે છે કે આ જે બોટલ છે તે ક્યારે પૂરી થશે, જ્યારે પણ આ બોટલ પૂરી થાય ત્યારે તું મને નવી લાવી આપજે. એ પોચ એટલે કે તે અટક્યા, થ્રુ મી લુક એન્ડ સેડ, એટલે કે મારી સામે જોયું અને મને કહ્યું, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, એટલે કે આ બોટલ ક્યારે ખાલી થશે, ગેટ મી અ ન્યૂ વન, એટલે કે મને નવી લાવી આપજે. આઈ વોઝ અ લિટલ ટેકન અ બેક, એટલે કે હું થોડોક તો ચોંકી ગયો. આઈ હેડ નેવર હર્ડ હિમ પફિંગ, એટલે કે મેં એમને ક્યારેય ખાંસી ખાંસતા સાંભળ્યા જ નહોતા. આઈ હેડ નેવર હર્ડ એટલે કે સાંભળવું, કફિંગ એટલે કે ખાંસી ખાતા, ઉધરસ ખાતા. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ, એટલે કે મેં તેમને ક્યારેય ખાંસી ખાતા સાંભળ્યા ન હતા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર, પણ થોડાક દિવસો બાદ એમણે મને જે આઘાત આપ્યો એની સરખામણીમાં આ કંઈ જ ન હતો. અર્થાત થોડાક દિવસો પછી જે નાના પોતે આઘાત આપે છે એ આઘાતની સામે આ જે આઘાત છે તે જરા પણ બરાબર હતો નહીં. અહીંયા વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યું છે કે નાના છે ને તેમને ખાંસી હતી નહીં, પરંતુ નાનીને ખાંસી હતી. તે ખાંસીને બંધ કરવા માટે નાની છે ને તે પોતે કપ સિરપ લેતા હોય છે, અને જે રીતે કપ સિરપની બોટલ હોય છે તે બોટલના ઢાંકણામાં જે રીતે નાની સિરપ નાખતા હોય પીતા હોય તે જ રીતે સેમ ટુ સેમ તે જ પોઝિશનમાં નાના છે તે પોતે કપ સિરપના ઢાંકણામાં કપ સિરપ લે છે અને કપ સિરપ પીતા હોય છે. ત્યારે જે તેમનો પૌત્ર હોય છે, પૌત્રી, તે જોઈ જાય છે અને કહે છે કે આ તમે શું કરી રહ્યા છો. ત્યારે નાના છે તે કહે છે કે આ કપ છે તે મને મળતો નથી, એટલા માટે હું આ કપ સિરપની બોટલ પીઉં છું, અને જ્યારે આ બોટલ ખાલી થઈ ત્યારે તો મને નવી લાવી આપજે. ત્યારબાદ જે આ પૌત્રી હોય છે તે પોતે દાદા સામે જોવે છે અને તે પોતે છે તે સ્તબ્ધ થઈ જાય છે, ચોંકી ઉઠે છે, કારણ કે ક્યારેય તેને છે તે ખાંસી ખાતા જોયા હોતા નથી. ત્યારબાદ આગળ આઈ ટોલ્ડ હિમ, એટલે કે મેં તેમને કહ્યું, નાના લેટ્સ ગો ટુ અ સલૂન, એટલે કે નાના ચલો આપણે હજામની દુકાને જઈએ. સલૂન એટલે કે હેર કટિંગનું જે સલૂનની દુકાન આવે છે તે. યુ નીડ અ હેર કટ, એટલે કે તમારે
વાળ કપાવવાના થયા છે, વાળ કપાવવાની જરૂર છે. આઈ ઇન્સ્ટિટ એટલે કે મેં આગ્રહ રાખ્યો, ઇન્સ્ટિટ એટલે કે આગ્રહ કરવો. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ, એટલે કે જો તમે જવા ન માંગતા હો તો હું હજામને ઘરે બોલાવી લાવું. બાર્બર અર્થાત હજામ, જે વાળ કાપે છે તે. હી ડીડ નોટ ઇવેન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ, એટલે કે આ વખતે તેમણે મારી સામે જોવાની પરવા ન કરી, અર્થાત તેમણે મારી સામે ન જોયું. હી બિગેન ટુ શેક હિઝ હેડ, એટલે કે તેમણે તેનું માથું ધોણાવ્યું. નો નો હી વિલ કિલ મી, એટલે કે ના ના એ મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ, એટલે કે તેને મારા નાના વાળ રાખવા ગમતા નથી. હી વિલ નેવર એપ્રૂવ, એ મને ક્યારેય મને મંજૂર નથી, એટલે કે એ ક્યારેય એને મંજૂર નથી. એને એટલે કોને? તો કે નાનીને. અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે નાની પોતે મૃત્યુ પામે છે ને, તે નાનાએ ક્યારે એક્સેપ્ટ કર્યું જ નથી. તેમના મનમાં એવું જ છે કે નાની પોતે જીવે છે. એટલો બધો અંદરથી આઘાત લાગ્યો હોય છે કે નાના છે તે ક્યારેય કબૂલત કરી શકતા નથી કે નાની હવે અહીંયા નથી. એટલા માટે અહીંયા જે પૌત્રી હોય છે તે પોતે કહે છે કે નાના તમારે સલૂન જવાની જરૂર છે, કારણ કે તમારા હેર છે તે એટલે વાળ છે તે ખૂબ જ વધી ગયા છે. ત્યારે નાના છે તે પોતે સામું જોતા નથી અને માથું ધોણાવીને ના પાડે છે કે ના ના મારે વાળ કપાવવા નથી, તે મને મારી નાખશે. તે એટલે કોણ? તો કે પહેલાં જે નાની હોય છે તેની એ વાત કહે છે કે હી વિલ કિલ મી, હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ, એટલે કે તેને મારા નાના વાળા ગમતા નથી. હી વિલ નેવર એપ્રૂવ, એટલે કે તે મને ક્યારેય મંજૂરી આપશે નહીં. ત્યારબાદ આગળ છે, હિઝ ઇન્ટોનેશન વોઝ નસલ, એટલે કે તેમનો જે આ બરાબર નાનીની જેમના શબ્દો નાકમાંથી બોલાતા હશા. નસલ એટલે કે નાકમાંથી. હિઝ ઇન્ટોનેશન વોઝ નસલ એક્ઝેક્ટલી લાઇક નાનીઝ, એટલે કે નાની જે રીતે નાકમાંથી શબ્દો બોલતા હતા તેવી જ રીતે નાના પણ છે તે નાકમાંથી બોલતા હતા. ઇટ સીમ્સ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ, એટલે કે એવું લાગતું હતું કે જાણે નાની બોલી રહ્યા હોય તેવી જ રીતે નાના છે તે પોતે બોલી રહ્યા હતા. આઈ મૂવ બેક અ લિટલ વરીડ, એટલે કે હું થોડોક ચિંતિત થઈ અને પાછી હટી ગયો. હિઝ ઇન્ટોનેશન વોઝ નસલ એક્ઝેક્ટલી લાઇક નાનીઝ, ઇટ સીમ્સ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. આઈ મૂવડ બેક અ લિટલ વરીડ, એટલે કે બરાબર નાનીની જેમ જ નાની જે રીતે તેમના શબ્દો નાકમાંથી બોલતા હતા તેવી જ રીતે સેમ ટુ સેમ નાના છે તે પણ પોતે નાકમાંથી બોલી રહ્યા હતા. અને એવું લાગતું હતું કે જાણે નાની પોતે જ બોલી રહ્યા હોય તેવી રીતે નાના છે તે પોતે બોલતા હતા. હું થોડો ચિંતિત થયો, વરિડ એટલે કે ચિંતા કરવી, ચિંતાતુર. હું થોડોક ચિંતિત થઈ થોડો પાછો હટી ગયો, મૂવ બેક એટલે કે પાછું હટવું. ત્યારબાદ છે, આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કે ડી કાંબલે, અ સાયકેટ્રિસ્ટ આઈ કોલ હિમ ઓવર, એટલે કે મારે એક મિત્ર છે જેનું નામ છે ડૉક્ટર કે ડી કાંબલે, મનોચિકિત્સક. સાયકેટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક, મગજના જે રોગ હોય છે, મનના જે રોગ હોય છે જે જાણનાર. આઈ કોલ્ડ હિમ ઓવર, એટલે કે મેં તેમને ઘરે બોલાવ્યા. હી ટોક ટુ નાના એટ લેન્થ, એટલે કે તેમણે કલાકો સુધી નાના સાથે વાતો કરી, એટલે કે ચર્ચાઓ કરી. ફોર અવર્સ એટલે કે કલાકો સુધી. હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ, એટલે કે તેમણે કલાકો સુધી નાનાઓ સાથે વાતો કરી, ચર્ચા કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ, એટલે કે મોટાભાગના સમયમાં નાના છે તે કેપ ક્વાઇટ, એટલે કે ચૂપ જ રહ્યા હતા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કાંબલેસ ક્વેરીઝ, એટલે કે ડૉક્ટર કાંબલીએ મોટાભાગની પૂછપરછ કરી તેના જવાબ એમને આપ્યા હતા નહીં. બટ વેન હી ડીડ હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ, પરંતુ એમણે જ્યારે પણ જવાબ આપ્યા ત્યારે તેઓ સામાન્ય રીતે નાના બોલતા હતા તેવી જ રીતે પોતાના જવાબો છે તે આપ્યા હતા. સમથિંગ એલ્સ બીકમ એવિડેન્ટ ટુ, એટલે કે તેમણે પોતાના અવાજમાં મૌલિકતા હતી અર્થાત નોર્મલી હતા. ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન ધેટ ડૉક્ટર કાંબલે આસ્ક હિમ, હી સેડ ધીસ ઇઝ ઓનલી સી કેન આન્સર, આઈ વિલ આસ્ક હર વેન શી કમ, એટલે કે ડૉક્ટર કાંબલે છે તેમને પૂછેલા અમુક એવા પ્રશ્નો હતા જેમાં પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું કે આનો જવાબ તો માત્ર તેના નાની જ આપી શકે, તેણી જ્યારે આવશે ત્યારે હું તેને પૂછી લઈશ.
અહીંયા વિદ્યાર્થી મિત્રો જે નાનાનું વર્તન હોય છે, તેમનો સ્વભાવ હોય છે તે ખૂબ જ ફેરફાર થઈ ગયો હોય છે, એટલા માટે તે તેમના પૌત્ર હોય છે તે પોતાના જે એક મિત્ર હોય છે ડૉક્ટર કાંબલે તેમને ઘરે બોલાવે છે. ડૉક્ટર કાંબલે છે તે પોતે મનોચિકિત્સક છે. મનોચિકિત્સક હોય છે તે તમે જેની સાથે વાત કરતા હોય ત્યારે તમારીમાં શું ખામી છે, તમારા મનમાં છે તે શું ચાલી રહ્યું હોય છે તે જોઈ લે છે. તો અહીંયા જે પોતે ડૉક્ટર કાંબલે હોય છે તે નાના સાથે કલાકો સુધી વાતો કરતા હોય છે. મોટાભાગના સમયમાં છે તે નાના ચૂપ રહ્યા હતા. ડૉક્ટર કાંબલે છે તે મોટાભાગની પૂછપરછના પ્રશ્નો પૂછતા હતા ત્યારે જે નાના છે તે પોતે જવાબ આપ્યા. કેવી રીતે? તો કે નોર્મલી, સામાન્ય રીતે નાના પોતે બોલતા હોય તેવી રીતે જવાબ આપ્યા. અને બીજું કંઈક સ્પષ્ટ થયું ત્યારે ડૉક્ટર કાંબલેએ પૂછ્યું, ત્યારે એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં, એટલે કે ડૉક્ટર કાંબલેએ છે એક પ્રશ્ન પૂછ્યો નાનાને, ત્યારે તેના જવાબમાં, તેના પ્રત્યુત્તરમાં નાનાએ એવું કહ્યું કે આનો જવાબ તો માત્ર એ જ આપી શકે, એ જ એટલે કે નાની. નાના છે તે પોતે કહે છે કે આ પ્રશ્નનો જવાબ છે તે પોતે નાની જ આપી શકે, તેણી જ્યારે ઘરે આવશે ત્યારે હું તેને પૂછી લઈશ. અહીંયા અર્થાત એ સાબિત થાય છે કે નાના છે હજી તેમને સ્વીકાર્યું હતું નથી કે નાની હવે અહીંયા નથી, એટલે તેમની વચ્ચે ઉપસ્થિત નથી. તેમને એમ જ છે કે નાની જીવિત છે અને તે બહાર ગયા છે. ત્યારબાદ આગળ ડૉક્ટર કાંબલે શોટ બેક, વેર હેઝ સી ગોન? એટલે ડૉક્ટર કાંબલે તરત જ પૂછી નાખ્યું, તેણે ક્યાં ગઈ છે? ધ એન્ડ ઓફ હિઝ લિપ્સ કર્લ અપ અ લિટલ ઇન અ સ્માઇલ. ઓ, સી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર અબાઉટ્સ. એટલે કે થોડુંક એવું સ્માઇલ આપી, મુસ્કાન આપી અને હોઠ જરાક એમને મરડ્યાને કહ્યું, અરે તેણી ખરેખર ક્યાં ગઈ છે તેની તે મને પણ નથી, એટલે કે તેણીના કંઈ ઠેકાણા હોતા નથી અને તે મને કહેતી પણ નથી. ધ એન્ડ્સ ઓફ ધ લિપ્સ કર્લ એન્ડ લિટલ ઇન અ સ્માઇલ. ઓ, સી ડઝન્ટ રિયલી એવર ટેલ મી વેર અબાઉટ્સ. એટલે કે તેણી ખરેખર ક્યારેય મને તેણીના ઠેકાણા કહેતી નથી. અર્થાત નાની જ્યારે પણ બહાર જતા હોય છે ત્યારે નાનાના કહેતા નથી કે હું બહાર જાઉં છું, તે પોતાની જાતે બહાર જાય છે અને આવતા રહે છે. એટલે નાના છે તે કહે છે કે તેણી ક્યાં છે, ક્યારે ગઈ, ક્યારે આવશે તે મને કંઈ ખબર નથી, તેના પોતાના ઠેકાણા હતા નહીં. વેન નાના લેફ્ટ, એટલે કે જ્યારે નાના ગયા, ડૉક્ટર કાંબલે સે, ડૉક્ટર કાંબલેએ કહ્યું, હી ડઝ નોટ પ્રિઝર્વ યોર નાની એઝ ડેડ. એ તમારી નાનીને મૂર્ત સમજતા નથી, એટલે કે નાની એક્સપાયર થઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે, મરી ગયા છે, તેવું નાના છે તે પોતે સ્વીકારતા નથી. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ, એટલે કે એમણે બેવડું જીવન જીવવાનું શરૂ કરી દીધું છે. એમણે એટલે કોને? તો કે નાનાએ. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ, એટલે કે તેમણે બેવડું જીવન જીવવાનું શરૂ કરી દીધું છે. ઇનફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ, એટલે કે હકીકતમાં તેમણે બેવડું જીવન જીવે છે, તેણીનું વધારે, તેણીનું એટલે નાનીનું જીવન અને પોતાનું જીવન પણ તે જીવે છે. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ, એટલે કે નાના છે તે પોતે બેવડી જિંદગી, બેવડી લાઈફ તે જીવે છે. ઇનફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર, એટલે કે નાની જે પોતે મૃત્યુ પામે છે તેમનું જીવન વધારે જીવે છે, એન્ડ લેસ ઓફ હિમ, અને પોતાનું જીવન છે તે ઓછું જીવે છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની, એટલે કે એ એમની જાતને નાની તરીકે માનવા લાગ્યા છે. એટલે કે નાના છે તે પોતે નાના નથી પરંતુ નાની છે તેવી રીતે તે પોતાને માનવા લાગ્યા છે, અર્થાત વિચારવા લાગ્યા છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર, એટલે કે જે કંઈ પણ થાય તે તેણીને થાય છે. અર્થાત નાના છે ને તે પોતે પોતાનું અસ્તિત્વ ભૂલી ગયા છે, તેમને એવું જ લાગે છે કે હું પોતે નાની છું. સી ઇઝ ધ વન ઓફ હુ નીડ્સ ટુ ફેડ, એટલે કે તેણીને માટે જમવું પડે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેન એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ ધ મેડિસિન્સ. હી ઓનલી સોલોઝ ધ પીલ્સ ઓન હર બિહાફ, એટલે કે તેણીને તરસ લાગે, તેણીને દુઃખ થાય ત્યારે દવાઓ તે પોતે લે છે અને તેઓ તેણીના વતી ગોળીઓ પણ ગળે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રેમની કે દુઃખ દર્દની ચરમસીમા જોઈ શકીએ છીએ કે નાના પોતે પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે અને જે પોતે નાની છે તેવી રીતે રહે છે, બેવડું જીવન જીવે છે. તે પોતે નાના છે ખરેખરમાં પરંતુ નાની મૃત્યુ પામ્યા હોય છે, તેમની અસહ્ય વેદના પીડા તે સહન કરી શકતા નથી અને પોતે નાની બની જાય છે.
સી ઇઝ ધ વન વુ નીડ્સ ટુ ફેડ, એટલે કે તેણીને માટે જમવું પડે. ના, અહીંયા ખૂબ જ સરસ કીધું છે કે નાના જમવું હોતું નથી પરંતુ પોતે નાની બની ગયા છે એટલા માટે નાનીને જમાડવું પડે ને એટલા માટે પોતે જમે છે. સી ઇઝ ધ વન વુ ફીલ્સ થર્સ્ટી, થર્સ્ટી એટલે કે તરસ, એટલે કે તેણીને તરસ લાગે ને એટલા માટે તે પાણી પી છે. સી ઇઝ ધ વન વુ ફીલ્સ ધ પેન, એટલે કે તેણીને દુઃખ દર્દ થાય છે એટલા માટે તેઓ દવા લે છે. હી ઓનલી સોલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ, એટલે કે તેઓ તેણીના વતીથી આ બધી ગોળીઓ ગળે છે. અર્થાત નાનાને ખબર નથી કે પોતે દવા લે છે, પોતાને ભૂખ લાગે છે, પરંતુ નાનીને સમજવા માટે, નાની માટે આ બધું છે તે કરતા હોય છે. ત્યારબાદ આગળ, આઈ ડ્રોવ ધ ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ, એટલે કે હું ભલા ડૉક્ટરને તેમના ઘરે હંકારી ગયો. હી સેડ ધેટ, એટલે કે તેમણે કહ્યું કે નાના વોઝ સફરિંગ ફ્રોમ અ શોર્ટ ઓફ ડિસોક્ટી પર્સનાલિટી ડિસઓર્ડર, એટલે કે નાના એક પ્રકારના ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર થી પીડાય છે. અહીંયા એક બીમારીનું નામ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, કે નાના વોઝ સફરિંગ, સફરિંગ એટલે કે પોતે છે તે એક પ્રકારનું જે બીમારી હોય છે તેનાથી પીડાય છે. સફરિંગ એટલે કે પીડાવવું. નાના વોઝ સફરિંગ ફ્રોમ અ શોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નામની જે બીમારી છે તેનાથી પીડાય છે. ધ કન્ડિશન વોઝ અ લિટલ અન્ડરસ્ટુડ હી સેડ, એટલે કે આ સ્થિતિ સમજવી સહેલી નથી. એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ, અને તેમણે ઉમેર્યું કે કોઈ ચોક્કસ ઇલાજ પણ નથી. હી વિલ કીપ એટ ઇટ ડુ અવર બેસ્ટ બટ એટ યોર નાના સેજ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયર ઇમ્પોસિબલ, એટલે કે આપણે આ યથાસ્થિતિથી જાળવી રાખ્યા શકીએ, એટલે કે આપણે આપણા શ્રેષ્ઠ પ્રયત્ન કરીશું. ક્યારેક અમુક કેસમાં થોડોક સુધારો પણ જોવા મળે છે, ક્યારેક અમુક કેસમાં કશું કર્યા વિના બધું જ સામાન્ય થઈ જતું હોય છે, પરંતુ તમારા નાનાની ઉંમરમાં આ પ્રકારની રોગમુક્તિ લગભગ અશક્ય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, નાનાની છે તે પોતેને એક પ્રકારની બીમારી થઈ હોય છે જે માનસિક બીમારી છે, તે પોતે એક્સેપ્ટ કરી શકતા નથી કે હવે નાની તેમના વચ્ચે હૈયાત નથી, એટલા માટે તે પોતે નાનીમય બની ગયા છે તેવું પણ કહી શકાય, કે તેમને અત્ર તત્ર સર્વત્ર છે તે નાની જ દેખાય છે અને તેમની યાદ છે તે સતાવતી હોય છે. એટલા માટે અહીંયા કીધું છે કે નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નામની જે બીમારી છે તેનાથી ઝઝૂમી રહ્યા હોય છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ હી સેડ, એટલે કે આ જે પરિસ્થિતિ, જે શરતો છે તે ખૂબ જ, કોઈ વ્યક્તિને જ્યારે આ બીમારી થઈ હોય ત્યારે તે ત્યાં ચાન્સીસ છે તે સારા પણ હોય છે અને ક્યારેક તે સાજા થઈ શકતા પણ નથી. હી વિલ કીપ એટ ઇટ અવર બેસ્ટ, એટલે કે આપણે આપણું જે કાર્ય છે તે બેસ્ટ કરીશું. બટ એટ યોર નાના સેજ, પરંતુ તમારા નાનાની જે ઉંમર છે તે ઉંમરને ધ્યાનમાં રાખતા તેમને રિકવરી, એટલે કે તેમને જલ્દીથી સાજા થવું તે ઇમ્પોસિબલ છે, એટલે કે અશક્ય છે. ત્યારબાદ આગળ, એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ક્ડ મી, એટલે કે જેવો હું જવા માટે ઉઠ્યો તેમણે મને પૂછ્યું. ટેલ મી વન થિંગ, એટલે કે મને એક વાત કહો. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંગ્સ હિમસેલ્ફ ટુ બી નાની, એટલે કે મને એક વાત જણાવો કે એ નાના છે કે તેઓ પોતાની જાતને નાની માને છે એ બાબતથી તમને શો ફરક પડે. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝિસ ઇટ રાયતા બાર મોર્ફિંગ ઇન ટુ યોર નાની. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યું છે કે એઝ આઈ અબાઉટ ટુ લીવ હી આસ્ક્ડ મી, એટલે કે જ્યારે હું જેવો હું જવા માટે ઊભો થયો તેમણે મને પૂછ્યું કે ટેલ મી વન થિંગ, એટલે કે મને એક વાત જણાવો. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સીસ ટુ યુ વેધર હી ઇઝ નાની ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની, એટલે કે એ નાના છે કે તેઓ પોતાની જાતને નાની માને છે એ બાબતથી તમને શું ફરક પડે.
એટલે કે નાના છે તે પોતાનું બિહેવિયર અસ્તિત્વથી તે મિટાવી દીધું છે અને તે પોતે નાનીમય બની ગયા છે. તો તારે અહીંયા પૂછે છે કે નાના છે તે નાની છે તેનાથી તમને શું ફરક પડે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝિસ એટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની? એટલે કે એ નાના તરીકે રાયતું ખાય કે પોતાની જાતને નાનીમાં પરિવર્તિત કરી અને રાયતું ખાવાની ના પાડે. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ, એટલે કે જેવી પરિસ્થિતિ કેવી રીતે બદલાય. મારું એવું કહેવાનું નથી કે આ વાત વિચિત્ર છે, કારણ કે સ્વાભાવિક છે. એ માટે કહે છે કે એમને જેમ છે તેમ રહેવા દો, એ જ રીતે જે રીતે ઈચ્છતા હોય તેવી રીતે તેમનું જીવન જીવા દો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે રાયતા નામની જે ડીશ છે તે પોતે નાનાને ખૂબ જ ભાવતી હોય છે, તે રાયતા અવારનવાર ખાતા હોય છે, પરંતુ નાનીને તે ડીશ ભાવતી નથી. સ્વાભાવિક છે કે નાનીને ડીશ ભાવતી નથી, ને નાના છે તે પોતે નાનીમય બની ગયા છે, બરાબર. તેમને એમ જ છે કે હું નાની છું એટલે તે પણ ખાતા નથી. એટલે ડૉક્ટર અહીંયા કહે છે કે નાના નાની બની ગયા છે, બરાબર. તો હાઉ ડઝ ઇટ ચેન્જ, એટલે કે હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના, એટલે કે નાનાના છે તે રાયતા ભાવે છે, ઓર રિફ્યુઝિસ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની, પરંતુ નાની છે તેમાં રાયતા ભાવતું નથી, એટલા માટે તે રાયતું રાયતું છે તે ખાતા નથી. ડૉક્ટર છે તે પોતે પૌત્રને સલાહ આપે છે કે લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ, એટલે કે એમની ઈચ્છા પ્રમાણે એમને જીવા દો, જે કંઈ પણ તેમને ગમતું હોય, જે કંઈ પણ કાર્ય કરતા હોય તે કાર્ય એમને કરવા દો. ત્યારબાદ આગળ છે, આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ, એટલે કે ઘરે આવતા મારે મોડું થયું, બટ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન એન્ડ અ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામ્બલે હેડ સેડ, એટલે કે પરંતુ ડૉક્ટર કામ્બલેએ મને જે કહ્યું એનાથી મને ખૂબ જ બોજ મુક્ત અને ચિંતા મુક્ત થવાનો અહેસાસ થયો. અહીંયા છે અનબર્ડન, અનબર્ડન એટલે કે બોજ મુક્ત, એન્ડ લેસ વરી એટલે કે ચિંતા મુક્ત થયાનો અહેસાસ થયો. ડૉક્ટર કામ્બલેએ જે કહ્યું, જે કામ્બલેએ ડૉક્ટરે સલાહ આપી તે સલાહ અનુસાર છે તે પોતે રિલેક્સ અનુભવે છે. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, મેં વિચાર્યું કે જે રીતે નાનાએ નાની સાથે સુમેળ કરી લીધો, એડજસ્ટમેન્ટ, અહીં આપણું જે શીર્ષક છે, ટાઇટલ છે એડજસ્ટમેન્ટ, તે વાત આવી છે કે મેં વિચાર્યું કે જે રીતે નાનાએ નાની સાથે સમાયોજન થતો સુમેળ કરી લીધો છે, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ, એ રીતે અમારે પણ તેમની સાથે સુમેળ કરી લેવો જોઈએ. નાનાને મનોમન એમ જ થાય છે કે હું પોતે નાની છું, એટલે તે નાનીની રીતે રહે છે, બરાબર. તો અહીંયા ડૉક્ટર કામ્બલે છે તે સલાહ આપે છે કે નાનાને જે રીતે ગમે ને એ રીતે એમને રહેવા દો, એમાં નાની એને નાની જેમ જમવું છે, બેસવું છે, તો તેમને તેવી રીતે રહેવા દો. એટલા માટે અહીંયા જે પોતે પૌત્ર હોય છે તે કહે છે કે જે મેં વિચાર્યું હતું કે નાના છે તે પોતે નાનીની સાથે સુમેળ કરી લીધો છે, તેવી જ રીતે અમે પણ જે સુમેળ છે તે કરી લેવો જોઈએ. આઈ રીચડ હોમ, એટલે કે હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોક ઇન ટુ નાનાસ રૂમ ટુ વેકઅપ હિમ, એટલે કે જ્યારે હું નાનાના રૂમમાં તેમને ઉઠાડવા માટે એટલે કે જગાડવા માટે ગયો, ત્યારે આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ, એટલે કે મેં તેઓને નાનીના પલંગમાં સૂતા જોયા. આઈ રીચડ એટ હોમ, હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનીસ રૂમ ટુ વેકઅપ હિમ, એટલે કે જ્યારે હું નાનાના રૂમમાં ગયો તેમને જગાડવા માટે, ત્યારે મેં જોયું કે આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ, નાનીના પલંગમાં સૂતા જોયા. આઈ વોઝ ટ્યુન, એટલે કે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો, તે આપણે એક શબ્દ મળે છે સ્ટ્યુન. સ્ટન્ડ એટલે કે આઘાત પામવું, અર્થાત જોઈને આપણે ડરી જવું, ડઘાઈ જવું. આઈ વોઝ સ્ટન્ડ એટલે કે હું ખૂબ જ ડઘાઈ ગયો, ખૂબ જ આઘાત લાગ્યો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ, એટલે કે નાના પોતે છે તે પોતે નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતેલા હતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ શોકિંગ એવું લાસ્ટમાં છે તે સસ્પેન્સ ખુલે છે કે નાના છે તે પોતે એટલા બધા નાનીમય બની ગયા હતા કે હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ, એટલે કે નાના છે તે પોતે નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતેલા હતા, અર્થાત અહીંયા નાના છે તે પોતે મૃત્યુ પામેલા છે, તે વાત અહીંયા કહેવામાં આવી છે. ખૂબ જ સુંદર સરસ મજાનું જે આ યુનિટ છે જેનું નામ છે ધ એડજસ્ટમેન્ટ, તે ખૂબ જ પ્રખ્યાત કવિ એવા ગુલઝારે લખેલું છે.
तो विद्यार्थी मित्रों अहीं लास्ट में है तो पोते नाना है तो एक्सपायर थी गया मृत्यु पम्या हो एटला बदा नानीमय बनी गया है कि अंत में है नानी ना ज कपड़ा पेरी अने पथारी में मृत अवस्था में है तो जोवा मळे खूब सुंदर तेमज अपने आप हृदय ने स्पर्शी जाए तेवी अहीं सुंदर स्टोरी वर्णन करेलू है जे सिद्धहस्त लेखक गुलजार द्वारा आज स्टोरी है लखायेली है। खूब सुंदर सरस मजानी स्टोरी है कि आप स्टोरी टूंक में चर्चा करिए तो नाना नानी अने संतान में मात्र एक दीकरी हो दीकरी ने बे संतान हो परंतु जो दीकरीनो पति हो बीजा लग्न करे नानी ने आ गमतु होतु नथी एटला माटे पोतानी दीकरी अने बे संतानो छे तेमने लईने पोताना घरे आवता रहे छे। घरे आव्या बाद नाना नानी ने खूब ज चाहे छे अने तेमनी संभाळ ले छे परंतु नाना नी वातो मां बन्ने झगड़ता होय छे। नानी छे ते पोते मृत्यु पामे छे जेनी गाढ मानसिक असर छे ते नाना पर थाय छे। नानी नानी देखाती रीते कुटुंबना सभ्य साथे आज नाना छे ते पोते आवुं देखाडता नथी परंतु पोताना रूम में ज પોતાની જાતને બંધ કરી દે છે અને નાનીના વિચારોમાં ખોવાયેલા હોય છે। નાનાના જે પૌત્ર હોય છે તેમનું આ જે બદલાયેલું વર્તન હોય છે તે કળી જાય છે અને ત્યારબાદ છે તે પોતાના રૂમમાંથી નાનીની જે વસ્તુ હોય છે તે કાઢી નાખે છે। માત્ર નાની જે પથારીમાં સુઈ રહેતા હતા તે જ બેડ છે તે રહેવા દે છે। ત્યારબાદ આપણે જોયું કે નાની જે કપ સિરપની બોટલમાં ઢાંકણામાં જે કપ લેતા હતા તે જ રીતે નાના છે તે પોતે પણ લે છે। અવાજ પણ તેમના જેવો જ કાઢે છે અને છેવટે જે માનસિક રોગના નિષ્ણાંત જે સાયકાટ્રિસ્ટ હોય છે તેમને ઘરે બોલાવે છે। જે તે જે સાયકાટ્રિસ્ટ એટલે કે જે મનોચિકિત્સક હોય છે તે નાનાના વર્તનનો અભ્યાસ કરે છે અને તે પોતે કહે છે તે મિત્ર સમજી જાય છે કે નાના છે તેમને ડિઓસેસ્ટિસ પર્સનાલિટી ડિસઓર્ડરના શિકાર થયા છે અને તેમના મિત્ર હોય છે તે પોતે સલાહ આપે છે કે આ પ્રકારના જે રોગ હોય છે તેનો ઈલાજ અશક્ય છે પરંતુ ધીરે ધીરે તેમાં સુધારો લાવી શકાય છે। પરંતુ નાનાની ઉંમર છે તે ખૂબ જ વધારે હોય છે જેથી નાનાને છે તે રિકવરી આવી શકે તેમ નથી। દિવસે ને દિવસે નાના વધુ ને વધુ નાનીમય થતા જાય છે અર્થાત નાનીમાં એટલા બધા ખોવાઈ જાય છે તેમના વિચારોમાં કે તેમને પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે અને અંતમાં આપણે દુઃખદ જોયું કે તેઓ નાનીના જ કપડાં પહેરી અને નાનીની જ પથારીમાં મૃત અવસ્થામાં જોવા મળે છે। ખૂબ જ સુંદર સરસ મજાની અહીંયા સ્ટોરી છે તેનું વર્ણન કરવામાં આવેલું છે અને આપણે કહી શકીએ કે ખૂબ જ અનહદ પ્રેમ છે તેનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે કે નાની મૃત્યુ પામે છે ત્યારબાદ નાના જે છે તે પોતે આ જે દુઃખ છે તે સહન કરી શકતા નથી અર્થાત પોતાનું અસ્તિત્વ ભૂલાવી અને નાનીમય બની જાય છે। નાનીમય એટલી હદે બની જાય છે કે અંતમાં છે તે નાનીના કપડાં ધોતી અને બ્લાઉઝ પહેરી અને પોતે છે તે મૃત્યુ પામે છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જે પાર્ટ ટુ છે તે પૂર્ણ થાય છે। કોઈપણ વિદ્યાર્થીને કંઈ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે। થેન્ક યુ ફોર વોચિંગ।